જઝનના ગોડલાધાર ગામે પૂજ્ય મુક્તાનંદ બાપુ સંકલ્પિત અગિયાર દિવસીય બારમાં ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ત્રણ કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ યાત્રા શહેરના ગાયત્રી મંદિરેથી નીકળી શરમાડિયા મંદિર સુધી લઈ જવામાં આવી હતી આ શોભાયાત્રામાં બાઇક ફોર વ્હીલર ટ્રેક્ટર સહિતના વાહનો સાથે દરેક સમાજના હજારો ભાવિકો ભક્તિભાવ સાથે જોડાયા હતા સદણના ગોડલાધાર ગામે પૂજ્ય મુક્તાનંદ બાપુ સંકલ્પિત અગિયાર દિવસીય બારમાં ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે પૂજ્ય મુક્તાનંદ બાપુને વધાવવા વધારવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનું બેન્ડ ફોર વ્હીલર ટ્રેક્ટર સહિતના વાહનો સાથે જસદણના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ ગાયત્રી મંદિર ખાતેથી દરેક સમાજના હજારો ભાવિકોની ઉપસ્થિતિ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના નવા બસ સ્ટેન્ડ ડીએસવી કે હાઈસ્કૂલ મોતી ચોક મેઇન બજાર ટાવર ચોક

ગાયત્રી મહાયજ્ઞનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે બારમો જસદણ નજીકના સુપ્રસિદ્ધ ખેલા દાદાના ગોડલાધાર આવેલે પરિવારના ખાતે સ્વ મહાદેવભાઈ મહાદેવ ચા પરિવારના યજમાન પદે તારીખ ઓગણત્રીસ માર્ચ થી તારીખ આઠ એપ્રિલ સુધી અગિયાર દિવસ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો જે ગાયત્રી મહાયજ્ઞને સફળ બનાવવા માટે જસદણ શહેર અને તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો તેમજ દરેક સમાજના ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જસદણના ગોટલાધાર ગામ ખાતે યોજનાર અગિયાર દિવસીય ગાયત્રી મહાયજ્ઞની તમામ વ્યવસ્થા સ્વ મહાદેવભાઈ ગોપાલજી ચા પરિવાર દ્વારા કરવામાં આવી હતી તેમજ ભોજન પ્રસાદની પણ બંને ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી હતી જસદણના આંગણે રાજગોર બ્રાહ્મણ સમાજના સંત પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ વર્ષ બે બાદ ફરી પધાર્યા હોવાથી રાજગોર બ્રાહ્મણ સમાજ અને દરેક સમાજમાં દિવાળી